અમદાવાદમાં બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની સગીરાના પેટમાં 6 માસના ગર્ભ મામલે ભરૂચમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે. બનાવની મળતી માહિતી અનુસાર ભોગ બનનારનું પરિવાર 3 મહિનાથી ભરૂચની શ્રવણ ચોકડી નજીક કન્સ્ટ્રક્શનની સાઇડ ઉપર ઝૂંપડું બાંધી મજૂરી કરી પેટિયું રડી રહ્યું હોય અને સગીરાનું પેટ ફૂલવા લાગતા તેણીને સારવાર માટે ભરૂચના જાડેશ્વર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા અને સગીરાના પેટનો સોનોગ્રાફી કરાવતા તેણીના પેટમાં ગર્ભ હોવાનો ખુલાસો થતાં પેટમાં ગર્ભ કોનો છે તેમ દીકરીની માતાએ પૂછતા તેણીએ કહ્યું હતું કે આપણે જ્યારે અમદાવાદમાં કન્સ્ટ્રક્શનની સાઇડ ઉપર મજૂરી કામ કરતા હતા તે વેળા તમે લોકો મજૂરી કામે કરવા જતા હતા ત્યાં કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર મજૂરી કામ કરવા આવતો અજાણ્યા યુવકે 6 મહિના અગાઉ ઘરમાં હું એકલી હતી ત્યારે આવી મારી સાથે બળજબરીપૂર્વક ગંદુ કામ કર્યું હતું અને આ વાત હું તમને કહેવાની હતી પરંતુ મને કહેતા બીક લાગતી હતી અને એટલે મેં કશું તમને કહ્યું નથી અને મૌન રાખ્યું હતું. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં પોતાની સગીરાની બાળકીના પેટમાં 6 મહિનાનો ગર્ભ હોય અને ગર્ભપાત કરાવવા માટે પૈસા ન હોય જેથી સારવાર કરાવ્યા વિના ભોગ બનનારની માતા નીકળી ગયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા ફરજ પરના તબીબોએ પણ બાળકીના રિપોર્ટ અને તેની ઉંમરની ચકાસણી કરતાં ભોગ બનનારના પેટમાં બળાત્કાર થકી ગર્ભ રહી ગયો હોય તેવું ફલિત થતાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે પણ ગુનાની ગંભીરતા સમજી ભોગ બનનાર માત્ર 12 વર્ષની સગીર હોય અને તેના પેટમાં 6 મહિનાનો ગર્ભ હોય જેથી અજાણ્યા નરાધમ સામે તાત્કાલિક બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી 0 થી તપાસ માટે જ્યાં ગુનો બન્યો છે તે અમદાવાદ પોલીસને મોકલી આપ્યો છે.